टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो बेदायका थी चालती राजपीपराणी कामल नर्सिंग संस्था बोगस होवानो आरोप लाग्यो छे। संस्था ऊंची फी लईने आदिवासी વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને 3 વાર બેંગ્લોર લઈ ગયા, પરંતુ હોલ ટિકિટ ના મળતા પરીક્ષા આપ્યા વગર જ આ વિદ્યાર્થીઓ તમામ પાછા ફરવાનો વારો આવ્યો હતો। ત્યારે કોલેજમાંથી ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત લેવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની વારે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા છે અને તેમણે કોલેજ સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે। સાથે જ કલેક્ટર અને SP ને પણ આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। તો આજે ફરી ચેતર વસાવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને કોલેજ પરિસરમાં હલ્લાબોલ કરવાના છે। અમારી પાસે 130-150 વિદ્યાર્થીઓ આવ્યા અને અમે પણ પોતે માં કામલ નર્સિંગ કોલેજની મુલાકાત 6 તારીખના રોજ લીધી। બાદમાં અમે પોલીસ સ્ટેશને પણ ફરિયાદ કરી છે, તપાસ કરવાની અમારી માંગ છે, છતાં આજે 12 દિવસ થઈ ગયા પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। ગુજરાત સરકારે એમના અધિકારીએ લેખિતમાં અમને આપ્યું છે, આ સંસ્થા આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા નથી। આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવા પાત્રતા નથી કે આ સંસ્થામાં જે પણ તાલીમાર્થીઓ હશે એમને સરકારશ્રીની ભરતીમાં લેવામાં આવશે નહીં। કલેક્ટરશ્રી અને એમનું વહીવટી તંત્ર જો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આવનારા દિવસોમાં અમે આંદોલન કરવાના છે, એ ફાઇનલ છે। અમારા બાળકોના ડોક્યુમેન્ટ ઓરિજિનલ એમની પાસે છે, 3-3 લાખ રૂપિયા એમણે ફી લીધી છે। 20 વર્ષથી કોલેજ ચાલતી હોય અને ખુદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સત્તાવાર રીતે કીધું છે કે એમની કડકમાં કડક કાર્યવાહી સંસ્થા પર કરો, એ સંસ્થા બોગસ છે, અમે ખુદ ધારાસભ્ય તરીકે કહીએ છીએ, તો કેમ વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું? કોના આશીર્વાદ છે આ સંસ્થા પર? 3 વર્ષની ફીસ ક્લિયર કર્યા પછી બી અમને એક્ઝામ માટે લઈ જાય છે પણ હોલ ટિકિટ નથી અપાવતા, ત્યાંનું બીએ નંબર નથી અપાવતા અને એક્ઝામ નથી આપવામાં આવતી। અમારા 4 વર્ષથી આ જ લાઈનમાં અમારું કરિયર બરબાદ થાય છે, મતલબ એ લોકો કઈ ધ્યાન નથી આપતા, સ્ટુડન્ટ ક્યાં છે, શું કરે છે, બસ ખાલી ઓનલી વર્ષમાં એક વાર એ લોકો આવે છે, એક્ઝામ આપવા લઈ જાય છે ને ત્યાં જઈને પણ એ લોકો ખાલી એક્ઝામની હોલ ટિકિટના દિવસે કહે છે કે હોલ ટિકિટ 12 કલાક પહેલા આવે। અમે 3 વખત ત્યાં જઈને આવ્યા પણ અમારી હોલ ટિકિટ નથી આવી, એક્ઝામ નથી અપાઈ, આ વખત અમારી હોલ ટિકિટ અપાવી તો ગેન નંબર નથી અપાયો। અમે છેલ્લે 2020-21માં અમે એડમિશન લીધું છે, અત્યાર સુધી અમને સ્કોલરશીપ નથી આપતા, પ્લસ એ લોકો અમને એક્ઝામના નામે ફ્રોડ કરે છે, અમને આ બધી ખબર પડી, અમે એડમિશન કેન્સલ કરાવવા માંગીએ છીએ તો એ લોકો ડોક્યુમેન્ટ નથી આપતા ટીચર લોકો। જ્યારે મેં 1 મહિના પહેલા ગઈ હતી ત્યાં ડોક્યુમેન્ટ લેવા તો મને એમ કીધું છે કે તારા 14,000 બાકી છે, તું 14,000 હાથમાં આપશે તો તને ડોક્યુમેન્ટ આપીશું। 2 લાખથી વધારે 3 લાખ જેવી થવા આવી છે અમારી, એ લોકો અમને એમ કહે છે કે તમારી ફી બાકી છે એ તમે આપશો તો જ અમને તમે ડોક્યુમેન્ટ આપીશું, રિયલ ડોક્યુમેન્ટ એ લોકોએ જમા રાખ્યા છે।